નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું જીગર ગઢવી આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. ડિજિટલ ઇન્ડિયામાં ભાગીદાર થવા સિલિકોન વેલીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આહવાન. આઈટીના માંધાતાઓની ઉપસ્થિતિમાં સેન્જોસે ખાતે ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમને કર્યું સંબોધન. આજે વિશ્વ પર્યટન દિવસ. આ વર્ષની થીમ 1 અબજ પર્યટક 1 અબજ સંભાવના. ગુજરાત સહિત દેશભરના પર્યટન સ્થળો પર પ્રવાસીઓની ભીડ ઉમટી. ગુજરાતની નવી પ્રવાસન નીતિ જાહેર કરતા સૌરભભાઈ પટેલ, પ્રવાસન ક્ષેત્રને સૌ પ્રથમ વખત ઉદ્યોગનો દરજ્જો, સંખ્યાબંધ રાહતોની જાહેરાત. કંડલા બંદરે દેશનો સૌ પ્રથમ નીમ કોટેડ યુરિયા પ્લાન્ટ કાર્યરત. 4.5 લાખ ટન આયાતી યુરિયા નીમ કોટેડ થવાથી યુરિયાના કાળા બજાર અટકશે, ખેડૂતોને થશે સીધો ફાયદો. રાજ્યભરમાં ઠેર ઠેર ગણેશ વિસર્જન સાથે 10 દિવસથી ચાલતો ગણેશ મહોત્સવ સંપન્ન. અમદાવાદ સહિત રાજ્યભરમાં ભક્તો દ્વારા સજળ નેત્રે દુંદાળા દેવને ભાવભીની વિદાય. જોઈએ સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સિલિકોન વેલીમાં ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમને સંબોધન કર્યું હતું. કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે ડિજિટલ યુગમાં જીવન બદલાયું છે અને આખા ભારતમાં ડિજિટલ ક્રાંતિના કારણે મોટું પરિવર્તન આવ્યું છે. ટેકનોલોજીના માધ્યમથી અવસર અને આશા વચ્ચેના અંતરને ઘટાડવાની જરૂર છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ભારતમાં 35 વર્ષથી નાની વયના લોકોની સંખ્યા ઘણી વધુ છે અને તેમના ઉત્સાહનો ઉપયોગ કરવાની જરૂર છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે તેમની સરકાર ભારતમાં ગરીબી નાબૂદ કરવા કટિબદ્ધ છે અને તેના માટે સરકાર નેટવર્ક, ઇન્ટરનેટ અને મોબાઈલનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરી રહી છે. આ કાર્યક્રમમાં એપલના ટીમ કુક, માઇક્રોસોફ્ટના સત્ય નાડેલા અને ગૂગલના સુંદર પિચાઈ સહિતના આઈટી કંપનીઓના દિગ્ગજોએ ડિજિટલ ક્ષેત્રે ભારતની પ્રગતિની પ્રશંસા કરી હતી. મેની ઓફ યુ ઇન દિલ્હી એન્ડ ઇન ન્યુયોર્ક એન્ડ ઓન ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, these are the new neighborhoods of our new world. વિશ્વ પર્યટન દિવસે ગુજરાત સરકારે રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવા માટે નવી પ્રવાસન નીતિ વર્ષ 2015-2020ની જાહેરાત કરી છે. પ્રવાસન મંત્રી સૌરભ પટેલે રવિવારે અમદાવાદમાં પત્રકાર પરિષદમાં નવી પ્રવાસન નીતિની જાહેરાત કરતા જણાવ્યું કે રાજ્યની સ્થાપના થયા પછી આનંદીબેન પટેલના નેતૃત્વ હેઠળ પ્રથમવાર પ્રવાસન ક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો આપવામાં આવ્યો છે. પહેલી જ વાર પ્રવાસ ઉદ્યોગને પણ કેપિટલ સબસિડી આપવા નિર્ણય કરાયો છે. ટુરિઝમ પોલિસી 5 વર્ષ માટે જાહેર કરી છે. 31 માર્ચ 2020 સુધી આ પોલિસી રહેશે. પહેલી વખત ટુરિઝમ સેક્ટરને આપણે ઇન્ડસ્ટ્રીનું સ્ટેટસ આપીએ છીએ. પ્રોજેક્ટ્સમાં રોકાણ પ્રમાણે 15% કેપિટલ સબસિડી, યાત્રાધામો અને ઇકોટુરિઝમ ક્ષેત્રોમાં વધુ 5% સબસિડી આપવામાં આવશે. સ્ત્રીઓ, SC ST અને વિશેષ સક્ષમો તથા ગાંધીનગર જિલ્લામાં નવા ટુરિઝમ યુનિટો માટે પણ 5% વધુ સબસિડીની જાહેરાત કરવામાં આવી છે. નવી નીતિ પ્રમાણે હેરિટેજ હોટેલ લોન વ્યાજમાં 7% સબસિડી તથા તમામ પ્રવાસન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો માટે રજિસ્ટ્રેશન અને સ્ટેમ્પ ડ્યુટીનું 100% રિમ્બર્સમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. લક્ઝરી, મનોરંજન તેમજ વીજઘરમાં 5 વર્ષ માટે 100% મુક્તિ આપીને અન્ય પ્રોત્સાહનો પણ અપાશે. કેપિટલ સબસિડીની અંદર એને 15% સુધી સબસિડી આપણે આપીશું. 50 કરોડ રૂપિયા સુધી હોય તો મેક્સિમમ 7.5 કરોડ. ગાંધીનગર ડિસ્ટ્રિક્ટની અંદર કર્યું હોય તો એને 5% વધારે સબસિડી આપીએ છીએ. આ નીતિ થકી વર્ષ 2025 સુધીમાં વધારાના 20 લાખ લોકો માટે રોજગારીની તક ઊભી કરાશે. 15,000 કરોડ રૂપિયાના સંભવિત મૂડીરોકાણ સાથે રાજ્યમાં સ્વરોજગારી તેમજ ખાદી હેન્ડીક્રાફ્ટ ક્ષેત્રનો વિકાસ થશે. આ ઉપરાંત 100% જમીન ઉપર જે સ્ટેમ્પ ડ્યુટી લાગે એનું 100% રિઇમ્બર્સમેન્ટ
100% એક્ઝમ્પશન ફ્રોમ લક્ઝરી ટેક્સ 5 વર્ષ માટે, 100% એક્ઝમ્પશન ફ્રોમ એન્ટરટેનમેન્ટ ટેક્સ 5 વર્ષ માટે. રાજ્ય પ્રવાસન ઉદ્યોગને વિકસાવવા માટે મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયાનો પ્રચાર કરીને રોકાણકારોને પ્રવાસન ક્ષેત્રે મૂડીરોકાણ માટે આકર્ષવામાં પણ આવશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. વિશ્વ પ્રવાસન દિવસે રાજ્યના પૌરાણિક પર્યટન સ્થળોએ પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પ્રાચીન સંસ્કૃતિના આદાન પ્રદાન અને સમજણ માટે પ્રાચીન પર્યટન સ્થાનો જ ભાથું પૂરું પાડતા હોય છે. પ્રસ્તુત છે કહેવાત. વિશ્વ પ્રવાસન દિવસે પાટણથી 30 કિલોમીટરના અંતરે જ આવેલા મોઢેરાના સૂર્ય મંદિરે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઈસવીસન 1026માં અણહીડવાડ પાટણના સૂર્યવંશી શાસક ભીમદેવ પ્રથમે પોતાના કુળદેવતા સૂર્યદેવની આરાધના માટે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. નિરમા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની મોટી ટુકડી માર્ગદર્શક આર્ટિસ્ટ સાથે ખાસ સ્કેચિંગ અને પેઇન્ટિંગ માટે અહીં પહોંચી ગઈ હતી. યહાં તો ડાન્સ કા ફેસ્ટિવલ ભી હોતા હૈ, રાઈટ? તો યહાં કે મંદિર કે જો મૂર્તિયાં હૈ વો હજાર સાલ પહેલે જો ક્યું હુઈ હૈ તો ઉસમેં ભી નૃત્ય હૈ, ઉસમેં ભી એક સ્ટોરી હૈ, ઓર રાજા ભીમદેવ ને જો જબ બનાયા હોગા તબ ક્યા નજર હોગા. સૂર્ય મંદિર ગર્ભગૃહ અને સભા મંડપ એમ બે ભાગમાં વહેંચાયેલું છે. સૂર્યકુંડની આસપાસ નાના મોટા 108 જેટલા મંદિરો આવેલા છે. મહંમદ ગઝનીના આક્રમણ કાળમાં મંદિરને ભારે નુકસાન પહોંચ્યું હતું. રાજ્યના ગૃહમંત્રી મોઢેરા ગામના જ વતની છે. વિશ્વ પ્રવાસન દિવસે તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવા ભારે પ્રયત્નશીલ છે. તમામ પ્રવાસન સ્થળોનો વિકાસ અને આવતા પ્રવાસીઓને સુંદર મજાની સુવિધાઓ પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થાઓ રાજ્ય સરકારે ગોઠવી છે. દેશ અને દુનિયામાંથી આવતા પ્રવાસીઓની સહેલાણીઓની સંખ્યા ખૂબ વધી છે, જેનો સીધો ફાયદો એ ગુજરાતમાં રોજગારી ક્ષેત્રે પણ થયો છે. પ્રવાસન દિવસે અનેક શાળાના બાળકો અને દૂર દૂરના અંતરેથી પર્યટકો પણ મોઢેરા સૂર્ય મંદિર નિહાળવા પહોંચ્યા હતા. સન ટેમ્પલ કે બારે મે હમ લોગોને કાફી સુને, અગર યહીં પર નહીં આતે તો ગુજરાત કી એક જો અનમોલ જો જગ્યા જો હૈ વો હમ મિસ કર જાતે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વતન એવી ઐતિહાસિક નગરી વડનગર પણ હંમેશા પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવને કિનારે વસેલું વડનગર આમ તો પૌરાણિક સ્માર્ટ સિટી જ કહી શકાય. અરુણબારી ગેટ હજી તેના પ્રાચીન ઇતિહાસની વાત કરી જાય છે. ઈસવીસન 1151માં સોલંકી વંશના રાજા કુમારપાડે આ દરવાજાની રચના કર્યાનો ઇતિહાસ નોંધ લે છે. પૌરાણિક કીર્તિ તોરણના શિલ્પો, રાગમલ્હાર ગાઈને વરસાદ લાવનારી બહેનો તાનારીરીની યાદમાં બંધાયેલ સ્મૃતિ મંદિરો આજે પણ અહીં ઉભા છે. એક સમય આનંદપુર તરીકે ઓળખાતા નગરમાં હાટકેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર પણ આવેલું છે. કેન્દ્ર શાસિત દાદરા નગરમાં આવેલા સેલવાસમાં આવેલું વૈદિક નક્ષત્ર વન પણ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. દમણગંગા નદીના કિનારે 40 હેક્ટર વિસ્તારમાં ભારતનો આ પ્રથમ નક્ષત્ર બગીચો ફેલાયેલો છે. બગીચામાં પારિજાત, ચંદન, રુદ્રાક્ષ, ખેર અને સોપારીના રોપા શોભે છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ પટેલની જયંતિ નિમિત્તે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગુજરાત વિધાનસભા પરિસરમાં સ્થિત વિઠ્ઠલભાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. વિધાનસભા અધ્યક્ષ ગણપતભાઈ વસાવા, ભાજપના દંડક પંકજભાઈ દેસાઈ તથા અન્ય મહાનુભાવોએ પણ વિઠ્ઠલભાઈની પ્રતિમાને તથા વિધાનસભા ખંડમાં વિઠ્ઠલભાઈના તૈલચિત્ર સમક્ષ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. કાર્યક્રમ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં આનંદીબેને કેટલાક લોકો દ્વારા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાના થઈ રહેલા દુષ્પ્રચારને વખોડી કાઢ્યો હતો. નેગેટિવ વિચારવું છે એ નેગેટિવ જ વિચારવાના છે, જેમને હકારાત્મક વિચારવું છે એ તો નેગેટિવમાં પણ હકારાત્મક જોતા હોય છે. અને એટલા માટે જ્યારે રાજ્ય સરકારે સ્વાવલંબન યોજના વિદ્યાર્થીઓ માટે રજૂ કરી છે એમાં પહેલા ધોરણથી માંડીને કોલેજના શિક્ષણ સુધી તમામ વિદ્યાર્થીઓને જ્યારે આનો લાભ પ્રાપ્ત થવાનો છે ત્યારે એની સાચી હકીકતો સમાજની સામે મૂકવાની જવાબદારી આપણી સૌની છે. અને હું માનું છું કે મીડિયા દ્વારા તો આની ખૂબ સારી એવી પ્રસિદ્ધિ થઈ છે, ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા પણ સારી એવી પ્રસિદ્ધિ થઈ છે, સમાજમાં પણ સૌએ એને વધાવી લીધું છે. પરંતુ અમુક એવો વર્ગ છે કે જેમને કોઈ પણ સમાધાનની અંદર રસ નથી હોતો,
માત્ર ને માત્ર પોતાના નેગેટિવ મુદ્દા સમાજની સામે રાખીને મીડિયામાં જીવતા રહેવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે એના માટે મારે કાંઈ જ કહેવું નથી. કંડલા બંદરે દેશના સૌ પ્રથમ નીમ કોટેડ યુરિયા પ્લાન્ટનો આરંભ થયો છે. દેશમાં આવતા 4 થી 4.5 લાખ ટન યુરિયા હવે નીમ કોટેડ થશે અને તેનો સીધો ફાયદો ખેડૂતને મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી દેશને સંબોધતા ખેડૂતોને નીમ કોટેડ યુરિયા પૂરું પાડવા હાકલ કરી હતી. એ સપનું આજે પૂરું થયું છે. એક સમયે આયાતી યુરિયા પાછલા દરવાજે ઉદ્યોગો સુધી પહોંચી જતું હતું અને ખેડૂતો હાલાકી ભોગવતા હતા, પરંતુ નીમ કોટેડ યુરિયા તૈયાર થતાં આ દરવાજા બંધ થઈ ગયા છે. ઋષિ શિપિંગ દ્વારા શરૂ થયેલા પ્લાન્ટનું ઉદ્ઘાટન કંડલા પોર્ટ ટ્રસ્ટના અધ્યક્ષ રવિ પરમાર અને ઉપાધ્યક્ષ આલોકસિંહની ઉપસ્થિતિમાં થયું હતું. દેશના સૌ પ્રથમ નીમ કોટેડ યુરિયા તૈયાર કરવા માટેના પ્લાન્ટે કંડલાને પણ ગૌરવ અપાવ્યું છે. देश का सर्वप्रथम नीम कोटिंग यूरिया प्लांट का आज यहाँ पर प्रारंभ किया है. इसके चलते कांडला में जो फर्टिलाइज़र आता है वो सब का सब फर्टिलाइज़र अब नीम कोटिंग किया जा सकता है. करीब 4.5 मिलियन टन यूरिया हर साल इम्पोर्ट होता है. 4.5 मिलियन टन का पूरा यूरिया इस साल और आने वाले दिनों में नीम कोटिंग किया जा सकेगा. इसका फ़ायदा देश के किसानों को स्लो रिलीज होगा यूरिया का, जिससे कि मैक्सिमम प्लांट में जाएगा, वेस्टेज कम होगा. दूसरा इसका एक जो हम लोग सोच रहे हैं कि हो सकता है जो इंडस्ट्री को डाइवर्ट हो रहा है उसमें भी कुछ फर्क पड़ेगा, वो भी रुकेगा. રાજ્યભરમાં આજે વાજતે ગાજતે ભગવાન ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન થઈ રહ્યું છે. 10 દિવસથી ચાલતા ગણેશ મહોત્સવની આજે પૂર્ણાહુતિ છે. 4 વર્ષ બાદ આજે રવિવાર અને અનંત ચતુર્દશીનો સંયોગ આવ્યો છે, ત્યારે જડબેસલાક સલામતી બંદોબસ્ત વચ્ચે ભક્તો ગણપતિ બાપ્પા મોરિયા અગલે વરસતું જલ્દી આનાના નારા સાથે વિસર્જનમાં જોડાયા છે. અમદાવાદમાં પણ અનેક વિસ્તારોમાં અબીલ ગુલાલની છોડો વચ્ચે ઢોલ નગારાના તાલે ગણેશ ભક્તો વિઘ્નહર્તાને આવતા વર્ષે ફરી આવવાની કામના સાથે વિદાય આપી રહ્યા છે. વિસર્જનને ધ્યાનમાં લઈ એલિસ બ્રિજ અને સરદાર બ્રિજ પાસે સંખ્યાબંધ ક્રેનોની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ગજાનન ગણપતિ વિઘ્નહર્તા દેવ છે, તે તમામ પ્રકારના વિઘ્નો દૂર કરી સઘળી મનોકામના પૂર્ણ કરતા હોવાનું ભક્તજનોએ જણાવ્યું હતું. બાળકોને સારું ભવિષ્ય, સારી લાગણી દર્શાવે છે અને જ્ઞાનના દેવતા છે, વિદ્યાર્થીઓના દેવતા છે, અમારા બધાયના સંકટ હરતા છે. ગણપતિ બાપ્પા મોરિયા. તો ગુજરાતમાં જેમ બને એમ અત્યારે તો તમે જોશો, પહેલાં તો અત્યારે પહેલાં મહારાષ્ટ્રમાં જ એટલો બધો આનો હતો, બહુ મહત્વ હતો, પણ દિવસે દિવસે તો આપણે અમદાવાદમાં પણ એટલો બધો ઘણો બધો થઈ ગયો છે. ગણપતિ રિદ્ધિ સિદ્ધિના દેવતા છે, શુદ્ધ કામના કરનારા છે અને શંકરના પુત્ર છે. દેવોમાં પહેલાં પૂજા ગણપતિની થાય છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ગજાનન વિસર્જનની યાત્રા યંગ રંગે ચંગે નીકળી છે. નર્મદા જિલ્લામાં 300થી વધુ ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું છે અને રાજપીપળામાં પણ 100થી વધુ મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું છે, જેમાં આજે અંતિમ દિવસે રાજપીપળા શહેરના 30થી વધુ ગણેશજીનું વિસર્જન સવારે કરવામાં આવ્યું. કેવડિયા, ગરુડેશ્વર, તિલકવાડામાં નર્મદા નદીમાં અને મેણ નદીમાં, જ્યારે રાજપીપળા ડેડિયાપાડામાં કરજણ નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. રાજપીપળામાં સરકારી તંત્ર દ્વારા ગણેશ વિસર્જન માટે કરજણ નદીના ઓવારા પર નગરપાલિકાની તરવૈયા ટીમ, રાજપીપળા નગરપાલિકાના 25 જેટલા ફાયર ફાઇટરો તથા 150થી વધુ પોલીસ જવાનો ખડે પગે છે. રાજકોટ જિલ્લાના ગોંડલમાં પણ ભાતીગળ ગરબાની રમઝટ સાથે ગણેશ વિસર્જન યાત્રાઓ નીકળી હતી. આજે વિશ્વ હૃદય દિવસ નિમિત્તે અમદાવાદમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે હૃદયરોગ સંદર્ભે જાગૃતિ લાવવા ખાસ રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીમાં બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને હૃદયની સંભાળ અંગેના સૂત્રો દર્શાવતા વિવિધ બેનર્સ સાથે રેલીમાં ભાગ લીધો હતો. આજની તણાવયુક્ત જીવનશૈલી અને ગમે તે ખાઈ લેવાની આદતને કારણે યુવા વર્ગમાં હૃદયરોગનું પ્રમાણ વધી રહ્યું હોવાનું ડોક્ટર દેસાઈએ જણાવ્યું હતું. તંદુરસ્ત અને સ્વસ્થ જીવન માટે નિયમિત જીવનશૈલી અને સપ્રમાણસર પૌષ્ટિક ખોરાક લેવા તબીબોએ અપીલ કરી હતી. રેલીમાં SBIના અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા હતા. મારું તમે જોઈ શકતા હશો 68 ઇયર્સ રનિંગ, પણ તો બી મને આનંદ આવે છે. એનું કારણ છે કે આ સેમિનારથી આ બધા
રેલી થી અને આના બધા કારણથી આપણે આપણું પ્રોત્સાહન મળે છે, એટલે એના માટે થેન્ક યુ. હા બસ, હૃદય રોગ હૃદયને સ્વસ્થ રાખવું હોય તો સૌથી પહેલાં તો ખોરાકમાં કેલરી રીચ ઘી તેલવાળો ખોરાક બહુ ઓછો ખાવો જોઈએ, ઘરનું બનાવેલું સિમ્પલ ફૂડ ખાઓ, નિયમિત મિનિમમ એક કલાક કમસે કમ રોજ વ્યાયામ કરો અઠવાડિયામાં 6 દિવસ, અને સ્ટ્રેસફુલ લાઈફથી દૂર રહો, સરળ સંયમી જીવન જીવો. અને આ બધાનું મેસેજ ક્રિએટ કરવા માટે જ અમે દર વર્ષે વર્લ્ડ હાર્ટ ડેની રેલી કાર્ડિયો પ્લસ સેન્ટર તરફથી યોજીએ છીએ. સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.